नमस्कार विद्यार्थी मित्रों, सप्तर संकुलनी अंदर आप सौनो हार्दिक स्वागत करूसु। विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड सिक्स नी अंदर विषय अंग्रेजी एम यूनिट नंबर फाइव एट यूनिट नंबर फाइव नी अंदर आपणे जोवाना छे भाग बे एट पार्ट टू जोवाना छे। पार्ट टू नी अंदर आपणे जोवाना छे पेज नंबर 49 એમાં આપણે જોઈશું એક્ટિવિટી 3। તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીની અંદર, તમારા ટેક્સ્ટ બુકની અંદર આવી તમારી એક્ટિવિટી આપવામાં આવેલી છે। તો જુઓ, એમાં એક્ટિવિટી 3 એમાં દર્શાવેલું છે 3A ઉપર સૂચના છે, વાંચો। આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો। આપણા વર્ગમાં એક લંગડીનું એક આયોજન કરો, સ્પર્ધાનું। વિદ્યાર્થીએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવું નહીં, છેલ્લે આવનાર વિજેતા ગણાશે। રેસના પરિણામ પર નીચેની વિગત પૂરી કરવાની છે। તો વિદ્યાર્થીઓ, અહીંયા લંગડીનું હરીફાઈ રાખવામાં આવ્યું છે, તો એમાં હું ચર્ચેલું છે, વિદ્યાર્થી બેલેન્સ ચડાવવાનો એક પગે અને પગ જમીન પર મૂકવો નહીં, જે છેલ્લે આવનાર વિજેતા ગણાશે। શું કીધું છે? છેલ્લે આવનાર વિજેતા ગણાશે, એટલે બેલેન્સ એ કેટલો સમય જાળવી મૂકે છે એ આપણે જોવાનું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવવામાં આવ્યું છે, કાલી આવી છે, અવર ક્લાસ એરેન્જ એ 100 લંગડી રેસ, અમારા ક્લાસની અંદર એક લંગડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાલી જગ્યા ડેટ, વિદ્યાર્થી આપણે અનુરૂપ આપણે તારીખ મૂકી રાખી શકીશું, 10th જાન્યુઆરી આપણે ક્યાં આયોજન કરીશું, 10 જાન્યુઆરી આયોજન કર્યું હતું। ધ સ્ટુડન્ટ્સ વેર ઈગર ફોર ધ રેસ, શું છે? ધ સ્ટુડન્ટ વેર ઈગર ફોર ધ રેસ, બધા બાળકો ખૂબ આતુરતાપૂર્વક સ્પર્ધા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા। પછી ખાલી જગ્યા સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ રેસ, તો આપણો જે ક્લાસ છે એમાં કેટલા વિદ્યાર્થી ભાગ લીધો? આપણે કે 9th, શું છે? 9th, કેટલા વિદ્યાર્થી ભાગ લીધો? 9 વિદ્યાર્થી ભાગ લીધો, લખે 9, આપણે લખીએ અહીંયા 9, બરાબર 9 વિદ્યાર્થીએ ભાગ લીધો। ધ પાર્ટિસિપન્ટ, ભાગ લેનાર, હેડ ટુ વર્ક વિથ એ વન લેગ ઓનલી, જે વિદ્યાર્થીએ ભાગ લીધો હોય એને એક પગે એને પોતે હરીફાઈ પડી કરવાનું હોય, કીધું છે। ધ પાર્ટિસિપન્ટ હેડ ટુ વર્ક વિથ વન લેગ ઓનલી, જે વિદ્યાર્થી ભાગ લેશે એ એક પગે ચાલશે। પછી જે દર્શાવેલો છે, ધ ફાસ્ટેસ્ટ પાર્ટિસિપન્ટ વિલ લોસ ધ રેસ, જે ઝડપી અંતર પૂર્ણ કરશે તે શું કહેવાશે વિદ્યાર્થીઓ? લોસ, તે પોતે છેલ્લો આવનાર ગણાશે। પછી દર્શાવેલો છે, યુ કેન નોટ પુટ યોર લેગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, આપણે ઘરે પણ આપણે પગ બરાબર નીચે મૂકી દેવાનું નથી, નહીં તો આપણે આઉટ થઈ જઈએ। ધ રેસ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, આ રેસ ખૂબ એક અલગ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ છે। પછી ખાલી જગ્યા સ્ટુડન્ટ નેમ વોન ધ રેસ, બરાબર કયા નંબર વિદ્યાર્થી પોતે રેસમાં પોતે જીતે છે, તો શું આવશે? ખાલી જગ્યા સ્ટુડન્ટને લખી નીતિન, બરાબર નીતિન નામનો જે વિદ્યાર્થી છે એ પોતે જીતે છે। પછી હવે નીતિન જીતો, તમારે શું આવશે? હી, શું લખાશે? હી વોઝ લાસ્ટ ઇન ધ રેસ, બરાબર તે સૌથી છેલ્લે આવનાર, લાંબા સમય સુધી એક પગ રહ્યો હતો। સો એટલે તેથી હી સ્ટૂડ ફર્સ્ટ, એટલે તે પહેલો આવ્યો। ખાલી જગ્યા પુટ હિઝ હર ધેર, લખાશે તો હવે બધા વિદ્યાર્થીઓ આ નીકળી જશે, પુટ બરાબર હરવું આવશે, ધેર આ આવશે, ધેર લેગ્સ ડાઉન, શું લખાશે વિદ્યાર્થી મિત્રો? અહીં લખાશે ધ રેસ્ટ ઓફ ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ, શું લખાય? 8 સ્ટુડન્ટ, બરાબર આમ લખાય, ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ્સ ધેર લેગ્સ ડાઉન, બરાબર 8 જે વિદ્યાર્થીઓ હતા એને પગ જમીન પર મૂકી દીધો હતો, બરાબર નીટિન જામનો જે વિદ્યાર્થી છેલ્લે આવ્યો હતો અને લાંબા સમય સુધી પગ પોતે એક પગ રહ્યું હતું, એટલે પોતે જીતી ગયો। સો તેથી કોણ આવશે? સો ખાલી જગ્યા
सो खाली जगह आउट ऑफ द रेस तो शू आ बदा भी आउट ढे सो देट ही अने सी आ निकली जैसे शू आए सो दे वेर लखाशे सो दे वेर आउट ऑफ द रेस एटले ते रेस माटे आउट थई गया हता। पछी विद्यार्थी ए प्रमाणे क्रम अनुसार लखवानो छे बराबर तो अहीं टाइम बराबर इज फर्स्ट आव्यो होय तो शुं लखवानो फर्स्ट कोण आव्यो हतो विद्यार्थी मित्रो नितिन आव्यो हतो कोण आव्यो हतो नितिन एनो समय केटलो लीधो हतो केटलो लीधो हतो बे मिनिट एनो समय लीधो हतो। पछी सेकंड जे आव्यो हतो सेकंड लखवो आपणे आपणे ते जे क्लास में जे लीधो होय एनुं नाम लखीशुं लखीशुं विद्यार्थी स्वप्निल શું લખ્યું સ્વપ્નિલ એને સમય લીધો હતો વિદ્યાર્થીઓ એક મિનિટ ને પચાસ સેકન્ડ। પછી જે ત્રીજા નંબર પર આવ્યો હતો થર્ડ ત્રીજા નંબર પર જે વિદ્યાર્થી આવ્યો હતો એ કોણ હતો વિદ્યાર્થી હતી ઉમા એને સમય લીધો હતો વિદ્યાર્થી મિત્રો એક મિનિટ ને ત્રીસ સેકન્ડ। પછી જે ફોર્થ ભાઈ ચોથા નંબર પર જે આવી હતી બરાબર ચોથા નંબર પર આવી હતી દીપા કોણ આવ્યું હતું દીપા એને સમય લીધો હતો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ વીસ। ફિફ્થ જે પાંચમા નંબર પર આવ્યા હતા તે વિદ્યાર્થી મિત્રો કોણ હતો રાકેશ રાકેશે સમય લીધો વિદ્યાર્થી મિત્રો એક મિનિટ એક મિનિટ। સિક્સ્થ સ નંબર પર જે આવ્યું હતું બરાબર એ આવ્યું હતું મોના કોણ આવ્યું હતું મોના મોનાએ સમય લીધો હતો પચાસ સેકન્ડ પચાસ સેકન્ડ। પછી સાત નંબરમાં સેવન્થ સાતમો સેવન્થ સેવન્થમાં આવ્યા હતા અનિલ અનિલ એને સમય લીધો હતો પિસ્તાલીસ સેકન્ડ। પછી એઇથમાં આવશે વિદ્યાર્થી મિત્રો શ્વેતાએ સમય લીધો હતો ચાલીસ સેકન્ડ। પછી નાઇન્થમાં આવશે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે મનોજે સમય લીધો હતો ત્રીસ સેકન્ડ। આવી રીતે આ જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે નામ લખાશે આવી રીતે લોકોએ પોતે સમય લીધો હતો। પછી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કુલ કેટલા પ્રશ્નો છે કુલ પાંચ પ્રશ્નો છે આપણે એનો જવાબ લખવાનો પ્રયત્ન કરીશું કે સી છે જો જવાબ લખીશું હુ વોન ધ રેસ રેસ કોણ જીતી ગયો હતો જો કોણ નીતિન લખીએ આપણે નીતિન વોન ધ રેસ નીતિન પોતે રેસ જીતી ગયો હતો। પછી જો પ્રશ્ન બે હુ સ્ટૂડ લાસ્ટ કોણ આવ્યો જુઓ કોણ આવ્યો હતો મનોજ લખ્યા આપણે મનોજ સ્ટૂડ લાસ્ટ મનોજ પોતે લાસ્ટ આવ્યો હતો। પછી જો ત્રણ નંબરમાં હુ વોઝ ધ થર્ડ ઇન ધ રેસ ત્રીજા નંબર પર કોણ આવ્યો જો ત્રીજા નંબર કોણ આવ્યું હતું ઉમા લખીએ ઉમા વોઝ થર્ડ ઇન ધ રેસ। પછી જો ચાર નંબરમાં હુ વોઝ ધ ફિફ્થ પાંચમા નંબર પર કોણ આવ્યો છે કોણ આવ્યો છે રાકેશ લખીએ આપણે રાકેશ વોઝ ફિફ્થ। પછી જો વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરમાં હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ ચોથા નંબર પર કોણ આવ્યો છે જુઓ દીપા લખીએ આપણે દીપા વોઝ ફોર્થ દીપા વોઝ ફોર્થ ઇન ધ રેસ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ભાગ ટુ
यूनिट नंबर 5 में भाग 2 ની અંદર આપણે આ જે એક્ટિવિટી જે 3 છે એ પૂર્ણ કરી તો દરેક વિદ્યાર્થીઓ આનો પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને જે બુક ની જે નોંધ કરવાની છે તમે તમે નોંધ કરી શકો તો દરેક વિદ્યાર્થી મિત્ર સ્ક્રીનશોટ પડાયો હોય એવી હું આશા ધરાવું છું તો દરેક વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડિયો જોઈ સમજવાનો પ્રયત્ન કરજો દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત